જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને તો મજામાં જ હશો એવી આશા કરીએ છીએ અમે. અને આપણે હવાર હવારમાંથી તૈયાર થઈને નીકળી જવાના છીએ. હમણાં નીકળી જવાનું તો આદર એવો મસ્ત મજાનો થઈ ગયો છે. વરસાદ આવતો નથી. આજ કેટલા દિવસથી હજી ગુહા જીવીએ, વરસાદ નથી આવતો. એક ટીપું ના પડે તો આપણી ગૌશાળામાં આપણે આવી ગયા છે. ને આપણી ગૌશાળામાં અત્યારે આપણી ગાયો ઊભી છે ને બેઠી છે. અને જો ટાબરિયામાં પણ બેઠા છે. અને જમુ ગૌરીને ક્યાં ગયા? જમુ તો આપણી અહીંયા ગમાણમાં છે, સેપ ઊભી જ હોય. અને ગૌરીને ગોરલ બેઠ્યા છે. અને આપણી ગમતું ખાય છે. શું છે માં અહીંયા કઈ શેતી ખા, ભૂખ મરો આવી ગયો. વરસાદ થતો નથી, થયો થોડો થોડો થયો. વાવણી લાયક નામી થઈ ગયો. તો આપણા ટાબરિયા મસ્ત મજાના બેઠા છે. બે ટાબરિયા કહો, આપણી ગાયો ટાબરિયા તો અહીંયા છે. આ ફોનમાં હે ને આમ ઊઠવું દેખાય. તો આપણે અત્યારે નીકળી જવાના છે. ભાઈને માનતા હતી તો અણમતીએ ખંડવાર બહુ આવતો ને તો દર્શન કરવા જવાનું. તો ભાઈ તો ચાર પાંચ દિન મેં વહી જાય તો દર્શન તો હજી થયા નથી. તો મેં કીધું હાલો આજે ગુરુવાર છે તો આપણે જઈ આવીએ. ને વરસાદ અગાહી છે, આમ બધું એકદમ ઘોમ ઘોમ જેવું થયું છે. આવી જાય તો સારું કહેવાય. એના રે જો વિડીયામાં આપણે ત્યાં જઈને જો કોઈ માણસ કે નહીં હોય ને તો વિડીયો બનાવશું માતાજીનો. અમે નગર નહીં બનાવીએ, ચોખ્ખું કહી દઈએ. કેમ કે મને હે ને આમ કેમેરો લઈને એમ મજા ના આવે. આપણે ઘરે ગમે એવી વાત કરી લઈએ, કોઈને સામે નહીં ઓછી એમ તો કરી જ લઈએ. પણ બસ આપણે એમ થઈ ના કરી તો સારું. તો બન્યા રે જો વિડીયામાં. જો આપણી કાઠાની માંડવી આવી છે ને, કાઠાની માંડવી કંઈક આવી છે ને દેખાય નહીં. તો આપણી શું કહેવાય, બધી વાડી વિસ્તાર લીલકાઈ ગઈ છે. એકદમ સરસ મજાનો વરસાદ થઈ ગયો એટલે લીલોતરી થઈ ગઈ. ને હવે આપણે થાય લીલી સમના નિવેદ, બધું લીલકાઈ જાય એટલે આપણે હે ને ગામમાં લીલીસમ ના નિવેદ થાય. તો હવે એક દી લીલીસમ ના નિવેદ થાય. અને અમારું કુદરતી જાવું જ ના ખૂટે, કાં જાણે કાયમ જવાનું કાયમ. એકમ ટાઈમ ના હોય, ટાઈમ હોય જવાનો, પણ કામ હોય ને જવાથી કંટાળી જાય. એકમ જવાનું ના ખૂટે. તો હવે વળી પાછા જો એક બે દિવસમાં હાથ પડીએ ગામમાં લીલીસમ ના નિવેદ કરી લઈએ. એટલે વળી એક દિવસ આખો ધ્યાન છે ને આમ બધું અંધારું નામી વરસાદ થઈ જાય તો સારું કહેવાય. અવાર તો મન નથી લાગતું નદીઓને મેકરાત ભરીએ, કેમ કે આ પહેલેથી ધાંધિયા કરવા માંડ્યો. અવારમાંથી ગોહા જેવું થાય ને ઊભું હોય આખા દિવસમાં વરસાદ તો આવે. તો જો આપણે હણમતિયા ગામમાં આપણે આ મંદિર આવેલું છે અને વાડી વિસ્તારમાં છે. અને આવી રીતના કંઈક મંદિર છે આપણું. અને કામ અત્યારે ચાલુ છે. આમ બધા જમીન ને પામણા પણ બધાને ચાલુ છે. જમીન ચારેક જમીન છે અને વચમાં મંદિર છે. આવી રીતના કંઈક ભાવીહાઈનું મંદિર છે, હણમતિયા ગામમાં આવેલું છે. આપણે બાવી હાઈમાં મંદિર છે અને માતાજી છે ને અહીંયા આપણે દર્શન કરવા આવ્યા. દર્શન માનતા રાખેલી હતી તો આજે દર્શન કરવા આવ્યા છે ને માતાજી છે. બાવી હાઈમાં કહેવાય તો બધા દર્શન કરી લ્યો. જો અમે બહાર ગયા તો અમે વરસાદે મંડાણ કર્યા એવું લાગે છે ભૂગાત ગામમાં. અને અહીં બપોરા લીધો છો અમે. અહીંયા અમારા સગા હતા ને તમે કાલો બપોરા કરતા જાય ને પછી નીકળીએ તો અહીં વરસાદ આવ્યો. ભૂગાત ગામમાં છે અત્યારે અને એકદમ છે ને વરસાદ વાતાવરણ થઈ ગયું છે. આવી જાય તો સારું કહેવાય. રાહ જોઈને બેઠા, ઉવાડ આવ્યો ઠંડો ઠંડો એટલે આવવો જોઈએ. તો હાલો હવે આપણે હે ને બેને ઘરે એકલી છે અને આપણે જમીન નીકળી જવાનું છે. એ બાજુ વરસાદ નથી દેવળિયામાં હતા, અહીંયા ભૂગતમાં છે. લાંબા બહુ દીખી લગભગ કયું નો વરે પહેલી મોટી આવવાની વાર. તો હાલો ઘરે જઈને મળ્યા. તો લાંબા ગામમાં વરસાદ પડ્યો, ફાટોડિયા
કલાક દોઢ કલાક નજીક જ છે હામી, પણ હવે જવું નથી, જાય એટલે ખોટી થઈ જાય. હમણાં 11 ને દી ગયા હતા, જોઈ રહે આ હામી હામી, પણ જવું નથી. ફાઇનલ આપણે ઘરે આવી ગયા છે ને ઘરે ઠમ ઠમ વરસાદ વરસે છે અને મારે કદનો ગાયો વાળો પ્રશ્ન તો હે થોડો, પણ હલાવી લઈશ. સીધો લીધો પાવડો, બધું જવાય મમ્મીએ તને કરે વાંદા, મમ્મી આલ્યું લોહી વાય છે. કોણ કે બારે જાવી, ખાઈ લીધું, ખાઈ લીધું. એ વાળો ચોખ્ખો છે આંગળી ખાય જ લીધું એ બધાએ, એને ખાવાની પડી. એ જલ્દી કરો, કેમેરામેન ભીંજાય છે. ગમતી અંદર વાળામાં ગઈ હતી ગોળ સકડું આખું, ગમતી આગળ ને બાકી વધે પાછળ. ભાડો એનો
ડાંટ પડેગી લેવાનું હોય. આપકો હિન્દી નહીં આતી તો આપ મત બોલિયા કરે. આતી હે જાતી હે એતી હે મારેગી. કહાં સે આ ગયા આપ? પૈસા કહાં સે? આ પૈસા મેડા પૈસા. હમ તો અમીર હો ગયે. ઓલા ઓલા દુબઈ માં હબીબી હોય ની ને વેરે 10 રૂપિયા કે નોટ બહુ અચ્છી હો. બહુ તો છો બહુ તો છી લો. આ તો જે એક ધોઈ નાખ ઉંડી મે નોટ દુબઈ ડુબાવીંગ ડુબાવીંગ કાઢીંગ કાઢીંગ. મમ્મી નોટ ડુબાઈ ગઈ પાણીમાં નખાઈ ગઈ. આ ફરિયામ પાછું પાણી ભરાઈ ગયું. મમ્મી કેરા રાખવે સબ હાંજુદી. એ પૈસા માથા ઉપર રાખે એવી કેવી માણસ છે ખબર પાણી જેવું. કેમ કે આપણે દુર્ગાઈ કોઈ દીહે પીરું કહું ઉતર જ નથી કર્યું. જોઈ લ્યો કાયમ પાણી જેવું જોઈ. દેખાડ આ રહ્યું જો હું કેતી હું ને વાઈટ છે વાઈટ છે. જો તો ફાઈનલ આપણે મેવરહીન વયો ગયો છે અને પ્રિગાયો અત્યારે કંઈક ઉભ્યું છે. કાંઈક નહીં બધી ઉભી જ છે. હમણાં નાખ્યું હતું અને મેનું કચકાણ. હવે અહીંયા બધું છે ને સાંજે બપોર સાંજે હુવા ટાણે થોડું થોડું ભૂખું નાખી દે એટલે પલ્લીકોમ બેસી જાય ને અત્યારે અહીં ઊભ્યું છે. અને એક એક વાર જો બધું એની જગ્યાએ બેસી ગયું તો એવું કંઈ નથી. બેસવાની જગ્યા ઘણી જ છે. જ્યાં બે હોય ત્યાં બેસી જાય. તો ગાયું આપણી એકે હજી ભરાણ્યું નથી એટલો મેં વેરો તો ગોરલને નાવા બારી કાઢી પણ ના આવી નહીં પાછી બાંધી મૂકી. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જરીક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અમારી ચેનલને. અને આવા નવા વિડીયો બનાવતા રહેવું અમે અને પોતપોતાનું ધ્યાન રાખે અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું. તો જય દ્વારકાધીશ.